આ પનીર તમે જોઈ શકો છો, સોયાબીન આપણા વાળું પનીર નથી જે આપણે ખાઈએ છીએ પંજાબી શાક વાળું, બરાબર. આ પનીર એ છે સોયાબીન માંથી બને છે. આ પનીર સોયાબીન નું જે દૂધ હોય એમાંથી આ પનીર બને છે, એટલે આને કહેવાય છે હેલ્ધી આઈટમ, બરાબર ને. हमारा फूड में स्पेशलाइजेशन ये है कि वी डोंट यूज एनी केमिकल्स एंड प्रिजर्वेटिव्स इन आवर फूड एंड वी आर विद जीरो शुगर्स, जीरो प्रिजर्वेटिव्स एंड वी यूज लैक्टोज फ्री मिल्क इन आवर फूड्स लाइक कोकोनट मिल्क, सोया मिल्क, आलमंड मिल्क, कैशू मिल्क. जी अत्यार सुधी मैं जो है ना करता अलग से अने क्रंची छे अने पनीर छे, अंदर पनीर छे जो पनीर अने सोया. ये हमनो जो मेन कांसेप्ट छे ना એજ છે કે તમને હેલ્ધી આપશે પણ એવો ટેસ્ટ બી મળશે, ચટપટો ટેસ્ટ બી મળશે એમ, એટલે મજા પણ આવે ખાવાની. એટલે મલ્ટીપલ ચીઝ ઓપ્શન્સ લાઈક પીનટ ચીઝ, કેશ્યુ ચીઝ, આલમંડ ચીઝ. રાઈટ નાઉ વી આર યુઝિંગ પીનટ ચીઝ ઇન ધ ફૂડ ટ્રક, ઇવન વી આર ગોઈંગ ટુ સર્વ વિથ ડિફરન્ટ મલ્ટીપલ ચીઝીસ ઓલસો. हे गाइस, वेलकम बैक विद बड़ोड़ा वाले. मैं आपका दोस्त, आपका होस्ट विश्वीर, स्वागत करता हूँ आप सभी लोगों का संस्कारी नगरी वडोदरा में. एकदम नवो कॉन्सेप्ट लईने आया छे तमारा बधा माटे, जे मोस्टली आपणा सब्सक्राइबर एवा पण हशे थोड़ा जे लोको जिम करता हशे का तो हेल्थ कॉन्शियस हशे, ए बधा लोको पण आपणा सब्सक्राइबर हशे, तो एमना माटेना स्पेशल विडियो छे. तो પિઝા અત્યાર સુધી આપણે ખાધો છે પણ કોઈ દિવસ હેલ્ધી પિઝા નહીં ખાધો હોય, અને આજે આપણે જે પિઝા લઈને આવ્યા છે ને એકદમ હેલ્ધી પિઝા છે, જે તમે આમ કહો ને ડાયટ ફૂડ તરીકે તો પણ આ પિઝા ખાઈ શકો છો, એવો એક આ હેલ્ધી પિઝા છે. તો એકદમ ડિફરન્ટ આઈટમ અને ડિફરન્ટ કોન્સેપ્ટ લઈને આપણે આવ્યા છે વડોદરામાં આજે. અને આજે તમે પાછો ફૂડ ટ્રક જુઓ છો એ નાઇટમાં જો મળે છે, અહીંયા રાત્રે 10 વાગે ચાલુ થઈ જાય છે આ ફૂડ ટ્રક અને સવારે 4 વાગે સુધી હોય છે. અને બીજી વસ્તુ એવું છે કે જેટલું પણ અહીંયા આપણે ફૂડ આજે બતાવીશું ને એ બધું જ તમને 24 કલાક સુધી તમને હોમ ડિલિવરી તો મળવાનું જ છે, પણ અહીંયા પણ અવેલેબલ હોય છે રાત્રે. તો ગ્લુટન ફ્રી પિઝા એ ફર્સ્ટ ટાઈમ એવર મેં કીધું વડોદરામાં પહેલી વાર આ વસ્તુ નવી જોઈ, તો મેં કીધું ચાલો એકવાર ટેસ્ટ કરીએ. અને બધી હેલ્ધી વસ્તુ અહીંયા મળે છે. બીજું તમે વસ્તુ જે પણ આઈટમ મળે છે ને એમાં બધામાં ઝીરો સુગર છે, બરાબર. એટલે આ કહું એમ તો પહેલી એવી ફૂડ ટ્રક જોઈ મેં વડોદરામાં જે 100% હેલ્ધી ફૂડ અહીંયા સેલ કરવામાં આવે છે. તો ચાલો જોઈ લઈએ કે કયું કયું ફૂડ અહીંયા મળે છે. આપણે અત્યારે જે આ તમે જોઈ શકો છો આ સીધો તમને ગોચરીથી રોડ આવશે. ઓકે. અને પાછળ આ જે ચકલી સર્કલ પહેલાં હતું, બસ ચકલી સર્કલની એક્ઝેક્ટ સામે આ ભાઈ આપણે રાત્રે 10 થી વિગન કેવું છે. હા, વિગન કેવું. હવે આમાં કેવું છે કે અહીં તમને હેલ્ધી પિઝા મળશે, એટલે આ નોર્મલ પિઝા પેલું શું કે મેદાનો બનતો હોય, પણ અહીં કેવું છે કે ઘઉં નહીં, બાજરી, મકાઈનો લોટ, પછી જુવારનો લોટ, એ બધું મિક્સ કરીને આ પિઝા બનાવે છે. અને ઇવન આમની બધી પ્રોડક્ટ હોય છે આમની ઇન હાઉસ બનતી હોય છે. ઓકે. આ લોકો જે ચીઝ યુઝ કરે છે ને ઇન હાઉસ પીનટનું છે, પીનટ્સનું ચીઝ બનાવેલું છે લોકોએ, એટલે એ પણ એક પીનટ્સ પણ હેલ્ધી જ છે બોડી માટે. હેલ્ધી મેટેરિયલ છે. તો એની કદાચ જીમમાં પીનટ બટર ને એવી રીતના હેલ્ધી જ છે. અને આ લોકો તે આંધ્રપ્રદેશના છે એટલે એમને ઇંગ્લિશ અને હિન્દી પણ બહુ ઓછું આવડે છે, મોસ્ટલી ઇંગ્લિશ જ આવડે છે. તો એ થોડું આપણને હિન્દીમાં સમજાવશે કે કઈ કઈ ફૂડ આઈટમ મળવાની છે જે એકદમ હેલ્ધી છે. તો ચાલો હવે વેટ નહીં કરો, જોઈ લઈએ જોઈ લઈએ. ચાલો આવી જાઓ. બરોડા મેં સબસે પહેલા વીગન કેફે ઓન રોડ્સ. અપના બેસ તો મલ્ટીગ્રેન બેસ હૈ, ઇસમે હમ યુઝ કરતે જોવાર, બાજરા, મક્કી, બ્રાઉન રાઈસ, સાબુદાના. હમ જો ભી ચીઝ હૈ વો પીનટ ચીઝ યુઝ કરતે, ઓર વી હેવ મલ્ટીપલ ચીઝ ઓપ્શન્સ ઓલ્સો. વી હેવ કેશ્યુ ચીઝ, આલમંડ ચીઝ એન્ડ પીનટ ચીઝ, એન્ડ વી હેવ 4 ટાઈપ્સ ઓફ પીઝા એન્ડ ટોફુ રોલ નગેટ્સ. સિર્ફ એ આપણા અમારા 20% મેનુ હૈ. And even we are going to make a cloud kitchen in the city. It will be going to open in next 20 days. And there will be quinoa bowls, brown rice, salads, burritos, whatever the healthy options. Everything is, we are going to serve to Baroda. Our food mein specialization ye hai ki we don't use any chemicals and preservatives in our food. And we are with zero sugars, zero preservatives. And we use lactose free milk in our foods. Like coconut milk, soya milk, almond milk, cashew milk. Abhi ye प्री बेक करके रखा है और इससे अभी हम पिज्जा बनाते हैं. कम्प्लीटली हेल्दी.
पहले तो आपको पता है पिज्जा सॉस तो हर एक पिज्जा में कंपलसरी है। ये सॉस आपने हेल्दी बनाया? हेल्दी बनाया और घर में बनाया अभी तो। दिस इज आवर ओन मैन्युफैक्चरिंग। हेल्दी कैसे हुआ ये? मतलब प्रिजर्वेटिव कुछ मतलब टमाटर से ही बनाया। टमाटर से? लेकिन कुछ प्रिजर्वेटिव कुछ भी यूज नहीं किया और शुगर भी कुछ नहीं यूज किया, इसीलिए ये हेल्दी हो जाएगा पक्का। और इसके ऊपर से पीनट चीज आएगा भैया, ये हमारा पीनट चीज है। आज से भी हम कुछ मतलब चीज नहीं डालते, पूरा हाइजीनिक से बनाते। कैप्सिकम, ग्रीन कैप्सिकम तो नहीं ले लेना बाद में। बेबी कॉर्न, येलो कैप्सिकम, मशरूम, ब्रोकली भैया। अभी इसको ओवन में रख देते। अपन समझ गया। देखने से ही पता चलेगा भैया। नहीं मैं ऐसा नहीं, जैसे वो पिज्जा हम खाते ना देखने में वैसा ही लगता है। ऐसा नहीं कि भाई हेल्दी पिज्जा है तो कुछ नहीं डाला है, ऐसा कुछ नहीं है। लेकिन बहुत हेल्दी वाला है। पार्सल में देते हैं भैया, अगर इधर खाने है तो इधर खा लेता है। मतलब ऐसे ही पार्सल में देते? पार्सल में देते हैं हम। બ્રોકલી થી કદાચ ખ્યાલ આવે કે ભાઈ આ હેલ્ધી પિઝા છે, પણ જોઈને તમને એવું નહીં લાગે ભાઈ ચાલ કે હેલ્ધી છે તો નહીં ફાવે, કદાચ ચટપટો નહીં હોય, સ્વાદ નહીં આવે, એવું કશું નથી। આ લોકો છે ને પેકિંગમાં એવું આપે છે, ભલે અહીંયા પણ ખાવાનું હોય ને તો તને એવી રીતે પેક કરીને આપે જાણે તારે પાર્સલમાં લઈ જવાનું હોય। ચલો ટ્રાય કરીએ હવે, આપણે તો ચીલી ફ્લેક્સ બિલ ફ્લેક્સ વગર ન લઈને ટ્રાય કરીશું। તો તને ટેસ્ટ કેવો લાગે છે કહું તને? આપણે થિન ક્રસ્ટ પિઝા ખાઈએ છે ને, તો એ ટાઈપનો થોડો ટેસ્ટ લાગે છે એકદમ, શું કહેવાય એકદમ, એનો જે બેઝ છે ને એનો એ ટાઈપનો છે, કડક છે। અને બીજું એવું કે આમાં છે ને મશરૂમ પણ નાખેલું છે અને બ્રોકલી પણ છે, પણ તમને ટેસ્ટમાં કદાચ અમુક ને હોય ને મશરૂમ ના ભાવતું હોય, પણ એવું નહીં લાગે કે મશરૂમ અંદર નાખેલું છે કે અલગથી એનો ટેસ્ટ નથી લાગતો એમ। તો ઇસકી પ્રાઇસ ક્યાં રહી ભૈયા? 199। ઓકે, તો આ પિઝાની જે પ્રાઇસ છે 199 છે, કેમ કે એકદમ હેલ્થ કોન્શિયસ વસ્તુ લઈને આવ્યા છે એકદમ કોન્સેપ્ટ નો, તો એ પ્રમાણે રેન્જ હોય છે બરાબર ને? કેમ કે જો તમે ડોક્ટર પાસે જાઓ તમારી હેલ્થની એ કરવા તો તો દમ દુકાર અપોઇન્ટમેન્ટ માટે તમે 500 રૂપિયા ખર્ચો છો ને, એના કરતા અહીંયા તો હેલ્ધી ફૂડ જ ખાઓ, અપોઇન્ટમેન્ટ લેવાની જરૂર જ નહીં પડે બરાબર ને? રોલ ટ્રાય કરો, રોલ ટ્રાય કરો, આમ જો આપણું પેટ ફૂલ છે ये ठंडो થઈ જાય ના। ફ્રેન્કી જેવું છે, તો ફ્રેન્કી જેવું જ લાગશે તમને ટેસ્ટ, હા ને? સેમ ફ્રેન્કી જેવું, અને આની 90 રૂપિસ પ્રાઇસ છે। એટલે કેવું હોય ફ્રેન્કી કીધું એટલે એવું નહીં, પ્રોપર ફ્રેન્કી 19-20 નો ફરક તો હોય, પણ તે હેલ્ધી વસ્તુ છે જેવું તમને કીધું, પણ મજા આવશે તમને ખાધા પછી, એવું નહીં લાગે હેવી હેવી, હા ને? નોર્મલ એકદમ। इसको क्या है ऊपर से कॉर्नफ्लेक्स होता है, कॉर्नफ्लेक्स से अंदर टोफू होता है और ऊपर से सोया पनीर, सोया पनीर होता है, इसको मसाला में मैरिनेट करके और उस ऊपर से कोटिंग करता है कॉर्नफ्लेक्स से और इसको डीप फ्राई करके
डिलीवर करना है। सोया पनीर का नगेट्स। नगेट्स? हाँ। हमको तो भाई दिखने में तो बहुत अच्छा लग रहा है भाई। आज है ना ऐसा लग रहा है कि हेल्दी है। देखो हम जन बिलो हो गया भाई। कटलेट आ रहे हो देखा ही है। सीम्पल तमने कहू तो आ तेल छे ने आपणे પેલું કચ્ચી કાચી ધાણી નું તેલ કે ને એમાંથી બનેલું છે। ઉપર જેનું પડ છે ને એના લીધે તમને પેલું એનો ટેસ્ટ આવશે, કટલેટનો ટેસ્ટ। અને અંદર જે પનીર નાખ્યું છે પનીરને એને તેલમાં એને એ કરી દીધું છે ડીપ ફ્રાય કરી। ડીપ ફ્રાય એમનો જે મેઇન કોન્સેપ્ટ છે ને એ જ છે કે તમને હેલ્ધી આપશે પણ એવો ટેસ્ટ બી મળશે, ચટપટો ટેસ્ટ બી મળશે એમ, એટલે મજા પણ આવે ખાવાની એમ। એટલે જબરજસ્ત, આનો બી જબરજસ્ત ટેસ્ટ છે। એટલે નેવું રૂપિયા એની બી 89 છે, 1 રૂપિયા પાછો આવશે સાથે, તો 89 માં 4 પીસ આવશે આપણ। હા, ગુજરાતીમાં કહો તો કટલેટ કેવાની, બરાબર, પણ પનીરવાળી કટલેટ એ પણ હેલ્ધી હેલ્ધી। એ પનીર કિસમાં છે બંધાય છે? સોયા પનીર। ઓકે, તો આ પનીર તમે જોઈ શકો છો, સોયાબીન આપણા વાળું પનીર નથી જે આપણે ખાઈએ છીએ પંજાબી શાક વાળું, બરાબર। આ પનીર એ છે સોયાબીન માંથી બને છે આ પનીર, એટલે સોયાબીન નું જે દૂધ હોય એમાંથી આ પનીર બને છે, એટલે આને કહેવાય છે હેલ્ધી નથી। હેલ્ધી પીઝા મળતા અને હેલ્ધી ફ્રેન્કીઝ કહીએ ને આપણે, બધું હેલ્ધી જ મળે છે, હેલ્ધી નહીં મળે કે બર્ગર છે બધું હેલ્ધી, સાચી વાત છે। તો તમે પણ આવો, પ્રોપર લોકેશન ચકલી સર્કલ કોને એટલે ત્યાં જ મળશે, રાત્રે 10-4 વાગ્યા સુધી બધી હેલ્ધી આઈટમ મળશે, મને 24 કલાક પણ તમારે ડિલિવરી પણ મળી શકે છે, તો એ પણ તમે લઈ શકો છો। કોન્ટેક્ટ નંબર તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાતો હશે, કોલ કરો, હોમ ડિલિવરી પણ કરાવો અને એને ફૂડને ટેસ્ટ કરો ને એન્જોય કરો ને હેલ્ધી દો, બરાબર। તો આ વિડીયોને ખતમ કરીએ, આપણે આ ખાઈ લઈએ મસ્ત બનાવી જાય તો ચાલો મળીએ નવા વિડીયો સાથે કાલે સવારે કાં તો કાલે સાંજે બરોડાવાલીની સાથે। જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન, થેન્ક યુ સો મચ।